તમારું સ્વાગત છે મારું નામ છે ગુંજ ઠક્કર બે હજાર ઓગણીસના લોકસભા ઇલેક્શનમાં બધી જ પાર્ટીઓએ પોતપોતાના મેનિફેસ્ટો એટલે કે પોલ પ્રોમિસિસ રિલીઝ કરી દીધા છે બીજેપીના પોલ પ્રોમિસીસની વાત કરીએ આપણે તો એમના મેનિફેસ્ટોના રિસ્પોન્સમાં કોંગ્રેસના લીડર અને રાજ્યસભાના એમપી અહેમદ પટેલે એવું કહ્યું કે બે હજાર ચૌદના ઇલેક્શનના પોલ પ્રોમિસિસને કોપી પેસ્ટ કરીને એમણે બે હજાર ઓગણીસનો મેનિફેસ્ટો બનાવ્યો ખાલી તારીખો બદલી દીધી છે એટલે આપણે બીજેપીના બે હજાર પોલ પ્રોમિસિસ ઉપર એક નજર મારીશું અને થેન્કસ ટુ રોઈટર્સ જે એકસો સિત્તેર વર્ષ જૂનું યુકે બેઝડ ન્યૂઝ કોર્પોરેશન છે હું તમને બીજેપીના રિપોર્ટ કાર્ડ વિશે એક વાત કહું રોઈટર્સે બીજેપીના પચાસ પોલ પ્રોમિસીસ સ્ટડી કર્યા અને એ સ્ટડી કરીને એમને ત્રણ ભાગમાં ડિવાઈડ કર્યા છે સૌથી પહેલો ભાગ છે ફૂલફિલ્ડ પ્રોમિસિસ એટલે કેટલા પ્રોમિસ એ લોકોએ પૂરા કર્યા છે જે બાર પ્રોમિસ છે પચાસમાંથી બીજો ભાગ આવે છે અનફુલફિલ્ડ પ્રોમિસ જે સત્તર પ્રોમિસિસ છે પચાસમાંથી જે હજુ એમણે પૂરા કર્યા નથી અને ત્રીજો ભાગ આવે છે પાર્શિયલી ફુલફિલ્ડ એટલે જેનું કામ ચાલુ થયું છે પણ ટાર્ગેટ હજુ અચીવ નથી થયા એ આવે છે એકવીસ પ્રોમિસીસ પચાસમાંથી સૌથી પહેલાં આપણે વાત કરીશું ફૂલફિલ્ડ પ્રોમિસિસની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લોન્ચ કરીને ખેડૂતોને ઇન્સ્યોરન્સ આપવાનો પ્રોમિસ કર્યો ફૂલફિલ એપીએમસી એટલે કે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીનો એક્ટ રિવ્યૂ કરીને એ પ્રોમિસ પણ કર્યો ફુલફિલ ખેડૂતોની આવક વધારવાનો પ્રોમિસ કર્યો તો ઇનેમ કરીને એક પોર્ટલ બનાવ્યું જેનાથી આખા દેશમાં પ્રોડ્યુસનો ભાવ યુનિફોર્મ રહે એટલે કે એક સરખો રહે એટલે એ પ્રોમિસ પણ કર્યું ફૂલફિલ જોડે જોડે લેન્ડ લીઝિંગ એક્ટ પણ રિવ્યૂ કર્યો અને એ રિવ્યૂ કરીને ખેડૂતોને લેન્ડ લીઝ કરવી આસાન પડે છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરીએ આપણે તો ઓક્ટોબર બે હજારને અઢારમાં વર્લ્ડ બેન્કે જે ટોપ કન્ટ્રીના રેન્ક રિલીઝ કર્યા હતા એ રેન્ક પ્રમાણે ઇન્ડિયાનો રેન્ક એકસો ને બેતાલીસમાંથી સિત્યોતેરમાં થયો એટલે આ પણ વચન કર્યું ફૂલફિલ બે હજાર ઓગણીસના મેનિફેસ્ટોની અગર હું તમને વાત કરું તો બીજેપીએ એવું વચન આપ્યું છે કે આ જ લિસ્ટમાં ટોપ ફિફ્ટીમાં આવશે આવતા પાંચ વર્ષમાં આપણો દેશ હવે વાત કરીશું ફિઝકલ ડેફિસિટની ફિસ્કલ ડેફિસિટ એટલે કે દેશના ખર્ચા અને દેશની આવકનો અંતર ખર્ચો હંમેશા વધારો એટલે અને ડેફિસિટ કહેવાય ડેફિસિટ એટલે ઓછ જે ચાર પોઈન્ટ પાંચ ટકા ફિઝિકલ ડેફિસિટ હતો ત્રણ પોઈન્ટ ચાર ટકા ફિઝિકલ ડેફિસિટ થયો એટલે આ પણ પ્રોમિસ કર્યું ફૂલફિલ હવે આપણે વાત કરીશું પાર્શિયલી ફૂલફિલ્ડ પ્રોમિસિસની એટલે એવા પ્રોમિસિસ કે જે એમણે કામ ચાલુ કર્યું છે પણ ટાર્ગેટ અચીવ થયા નથી બે હજાર ચૌદના મેનિફેસ્ટોમાં બીજેપીએ સાહીઠ વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને પેન્શન આપવાની વાત કરી હતી એ એમણે ઇમ્પ્લિમેન્ટ તો કર્યો પણ એ રીતે કર્યો કે જે ચાલીસ વર્ષની ઉંમરનો ખેડૂત હોય ને એ જ આ સ્કીમનો લાભ લઈ શકે એટલે એમ જોવા જઈએ તો પહેલી પેન્શન બે હજારને પાંત્રીસમાં અપાશે ફની વાત એ છે કે આ સ્કીમને કન્ટિન્યુ કરવા માટે બે હજાર ઓગણીસના મેનિફેસ્ટોમાં પણ બીજેપીએ આ સેમ પ્રોમિસ કર્યું છે કે સાહીઠ વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને પેન્શન સ્કીમનો લાભ થશે બીજી વાત કરીએ તો આપણે મેન્યુફેક્ચરિંગ વધારીને એમ્પ્લોયમેન્ટ વધારવાની વાત કરી હતી બીજેપીએ બે ને ચૌદમાં એ વધારવા માટે મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ બી લાય એ પાર્શિયલી સક્સેસફુલ પણ ગયો પણ તો પણ દસ કરોડ જોબ આપવાનો જે ટાર્ગેટ હતો એમનો એ ટાર્ગેટ તો હજુ ખાસો દૂર દેખાય છે હવે બ્લેક મનીની વાત કરીએ તો બહારના દેશો જોડે ઇન્ફોર્મેશન શેરિંગ અગ્રીમેન્ટ કરવાનું એમણે જે વચન આપ્યું હતું એ એમણે હાફ પૂરું કર્યું અને મોરિશિયસ સ્વિટ્ઝરલેન્ડ અને અમેરિકા એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જોડે ઇન્ફોર્મેશન શેરિંગ અગ્રીમેન્ટ થયું પણ ખરું પણ સિંગાપોર મોનેકો અને પનામા જોડે હજુ બી બાકી છે અરે બ્લેક મની તો છોડો વ્હાઈટ મની માટે બી લોકો લાઈનો લગાડતા થઈ ગયા જોગ સપાટ એનપીએની વાત કરીએ એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ અસેટ વ્યાજ કમાવા બેંકો પાર્ટીને લોન આપે હવે પાર્ટી અગર લોન ના ચૂકવી શકે તો બેન્કનું વ્યાજ તો ગયું જ ગયું મૂડીએ જાય અને કહેવાય નોન પરફોર્મિંગ અસેટ તો એનપીએને કંટ્રોલ કરવાની વાત બીજેપીએ બે હજારને ચૌદમાં કરી હતી હવે એના માટે એ લોકોએ નવો બેન્ક્રપસી કોડ પણ લાયો જેમાં આપણે અગર પાર્ટી પૈસા ના આપી શકે તો એને પર્સનલ એસેટ બી બેંકો લઈ શકે અને લોન રિકવર કરી શકે આપણા નીરવભાઈ અને વિજયભાઈ જોડે આજ તો થઈ રહ્યું છે પણ તો પણ વર્લ્ડ બેંકની એક રિપોર્ટના પ્રમાણે આપણી કન્ટ્રીમાં છેલ્લા પાંચ વર્ષમાં એનપીએ ડબલ થયા હવે આપણે વાત કરીશું અનફુલફિલ્ડ પ્રોમિસીસની હવે આપણે વાત કરીશું અનફુલફિલ્ડ પ્રોમિસીસની એટલે કે એવા વાયદા જેના ઉપર હજુ કશું કામકાજ જ ચાલુ નથી થયું બે હજારને ચૌદમાં બીજેપીએ કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટસ એટલે કે સેક્શન ત્રણસો સિત્તેર હટાવવાની વાત કરી હતી આ સ્પેશિયલ સ્ટેટસ પ્રમાણે કોઈપણ પાર્લામેન્ટમાં પાસ થયેલો કાયદો કાશ્મીરમાં પાસ કરતાં પહેલાં એના વિધાનસભાની મંજૂરી લેવી પડે તો જ પાસ થાય આ હટાવવાની વાત હતી એના ઉપર કસ્સા પગલાં લેવાયા નથી છેલ્લા પાંચ વર્ષમાં બે હજાર ઓગણીસના મેનિફેસ્ટોની અગર આપણે વાત કરીએ તો આ સેમ પોઈન્ટ એમણે કોપી કર્યો છે એમાં ખાલી એક વસ્તુ ઉમેરી છે કે આ જ સેક્શનનો એક સબ પોઈન્ટ સેક્શન થર્ટી એ હટાવવાની વાત કરી છે થર્ટી એ પ્રમાણે કોઈ પણ નોન કાશ્મીરી કાશ્મીરમાં ના પ્રોપર્ટી લઈ શકે ના બિઝનેસ કરી શકે બીજી વાત કરીએ આપણે તો રામ મંદિર બનાવવાની વાત હતી બે હજારને ચૌદમાં એ સેમ વાત એમણે બે હજારને ઓગણીસમાં કરી છે કે રામ મંદિર બનાવવાનો ટ્રાય કરશે રામલલ્લા હજુ ત્યાંના ત્યાં જ છે ત્રીજી વાત કરીએ તો પોલિટિશિયન્સના ખિલાફ જે કેસીસ છે એ કેસીસ ફાસ્ટ ટ્રેક કરવાની વાત પીએમ શ્રી નરેન્દ્ર મોદીએ એમની પહેલી પાર્લામેન્ટરી સ્પીચમાં કીધી હતી પણ હજુ આના ઉપર કશું જ કામ થયું નથી અને જેટલા બી પોલિટિશિયન્સ છે એમાંથી ત્રીસ ટકા પોલિટિશિયન્સ ઉપર ક્રિમિનલ કેસીસ હજુ પણ હાલની તારીખમાં છે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ ઇન્ડિયાને બનાવવાની વાત હતી જેના માટે બાવીસ ઝોન ફાઇનલાઇઝ પણ થયા હતા ત્રણ ઝોનને ફાઇનલ અપ્રુવલ પણ મળી ગયું હતું પણ એમાંથી હજુ ઝીરો ઝોન ઓપરેશનલ છે માઇક્રો સ્મોલ અને મીડિયમ સાઇઝના બિઝનેસ માટે ટાસ્ક ફોર્સ બનાવવાની વાત હતી પણ બે હજારને દસથી આપણા દેશમાં આવી એક પણ ટાસ્ક ફોર્સ છે નહીં મલ્ટીબ્રાન્ડ રિટેલ સેક્ટરમાં જે કોંગ્રેસે એકાવન ટકા એફડીઆઈની મંજૂરી આપી હતી એ મંજૂરીને હટાવવાની વાત બીજેપીએ બે હજાર ને ચૌદમાં કરી હતી પણ આના વિશે બી કોઈ પગલાં લેવાયા નથી એટલે આ પ્રોમિસ પણ અનફુલફિલ્ડ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના બિલમાં ફેરફાર કરવાની વાત હતી પણ પાર્લિયામેન્ટમાં હજુ આવું કોઈ પણ બિલ પેશ કરવામાં આવ્યું નથી સ્કૂલ સ્ટુડન્ટ્સની વાત કરીએ તો એમના માટે જે મિડ ડે મીલની વાત હતી એનું ડિલિવરીને મેનેજમેન્ટ સુધારીને મિડ ડે મીલ વધારવાની વાત કરી હતી બીજેપીએ પણ દસ કરોડ એંસી લાખથી દસ કરોડને વીસ લાખ સ્ટુડન્ટ્સ જ આમાં અત્યારે કવર્ડ છે બે હજારને સોળમાં એક પાર્લામેન્ટરી ક્વેશ્ચન પૂછ્યો હતો એના જવાબમાં આપણને ખબર પડી કે હજુ ત્રીસ કરોડ છોકરાઓ આ સ્કીમથી વંચિત છે લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન જોડે થશે એવું એમણે પ્રોમિસ કર્યું હતું પણ હમણાં તો ખાલી લોકસભાના જ ઇલેક્શન છે તમે જાણો જ છો એટલે આ પ્રોમિસ પણ અનફુલફિલ્ડ નેશનલ મસ્કીટો કંટ્રોલ મિશન સેટઅપ કરવાની વાત હતી પણ અત્યારે મસ્કિટો કંટ્રોલ મિશન આપણે જે રેકેટ લઈને ઘરે મચ્છર મારીએ છીએ એ જ છે બીજું કોઈ છે નહીં તો આ હતા બે હજાર ને ચૌદથી અત્યાર સુધીનું બીજેપીના પોલ પ્રોમિસિસનું રિપોર્ટ કાર્ડ તમારા વ્યૂઝ તમે નીચે કમેન્ટ સેક્શનમાં શેર કરી શકો છો થેન્ક યુ